કરવા માટે વિનંતી કરું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. દેશની વિકાસ યાત્રાને વધુ વેગવંતી કરવા માટે સુરત ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુશના લોકાર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા વિકાસ પુરૂષ વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડાયમંડ બુશના ચેરમેન શ્રી વલ્લભભાઈ લખાણી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અગ્રણી શ્રી નાગજીભાઈ સાકરિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી આશીષભાઈ દોસરી, શ્રી સેવંતીભાઈ શાહ, ઉપસ્થિત રાજ્ય સરકારના મારા સાથી મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠન તથા સહકાર ક્ષેત્રના આગેવાનો, ડાયમંડ ક્ષેત્રના અગ્રણીઓ, હીરા ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉપસ્થિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હમણાં જ આપણને બધાને ખબર છે એમ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ના શિલ્પકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ભવ્ય વિજય બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તો તેમનું હૃદયના ઉમળકાથી સ્વાગત અને અભિનંદન કરું છું. વિકાસની રાજનીતિ શું કહેવાય અને વિકાસ કેવો હોય એની દેશવાસીઓના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ અનુભૂતિ કરાવી છે. અત્યાર સુધી મોદી હે તો મુમકિન હે એમ કહેવાતું, હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી, એવો વિશ્વાસ દેશભરના લોકોમાં પાક્કો થઈ ગયો છે. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાત તો મોદી સાહેબની આ વિઝનરી લીડરશીપનો લાભ 2 દાયકાથી મળતો રહ્યો છે. કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી તો ડબલ એન્જિન સરકારની બેવડી ગતિથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ 2 દાયકામાં ડ્રીમને ડિલિવર સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. તેમનું એક જ્વલંત ઉદાહરણ આજનો આ ડાયમંડ બુશ ઉદઘાટન કાર્યક્રમ છે. સુરત મહાનગર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના હબ સાથે અનેક ઉદ્યોગ વેપારો થકી દેશભરના લાખો લોકોની રોજગારી આપતું કોસ્મોપોલિટન સિટી બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરે છે. સુરત મિની ઇન્ડિયા બની ગયું છે. સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવ્યું હતું. તેમના વિઝન અને ડ્રીમના પરિપાક રૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુશનું નિર્માણ સુરતમાં થયું છે. 35 એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુશ રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે એમાં કોઈ બે મત નથી. વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે નિર્માણ થયેલું આ ડાયમંડ બુશ આધુનિક ભારતના નિર્માણની મોદી સાહેબની પહેલ છે. અહીં 1.5 લાખથી વધુ પણ રોજગારીનો અવસરો પણ મળવાના છે. ડાયમંડ કેપિટલ ગણાતા સુરતમાં આ ડાયમંડ બુશ ફૂલ ફ્લેડ કાર્યરત થવાથી સુરત વિશ્વનું સૌથી સુરક્ષિત અને સુગમ ડાયમંડ ટ્રેડિંગ હબ બની જશે. આદરણીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક સત્તા બન્યું છે. 2024માં
દેશની જનતા જનાર્દનનો ભરોસો વિશ્વાસ મેળવીને ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે એ વાત નિશ્ચિત છે. તેમની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાની છે અને આ ઇકોનોમીમાં સુરતનું ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના લોકોના જીવનમાં આના પરિણામે અભૂતપૂર્વ બદલાવ આવ્યા છે. આ બદલાવો માટેનું એક સૌથી મોટું પરિબળ દેશમાં તેજ ગતિથી થઈ રહેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ છે. રોડ અને રેલવે નેટવર્ક, એર કનેક્ટિવિટીનો વ્યાપ પણ બમણો થયો છે. દેશમાં વિમાની સેવાઓ અને નાના એરપોર્ટો પણ વિકસ્યા છે. 2014માં દેશમાં જ્યારે 74 એરપોર્ટ હતા તે 9 વર્ષમાં વધીને 149 થયા છે. આજે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની વધુ એક વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની ગિફ્ટ તેઓના હસ્તે મળી છે. જે કહેવું તે કરવું એવા કાર્યમંત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચરિતાર્થ કર્યો છે. સુરત એરપોર્ટના સુવિધાયુક્ત નવા ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થવાથી ડાયમંડ કેપિટલ હવે સીધું જ વિશ્વ સાથે જોડાશે. ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને નવી ઉડાન મળશે. સુરત અને સમગ્ર ગુજરાતના અર્થતંત્ર, વેપાર, ઉદ્યોગ, પ્રવાસનને તીવ્ર ગતિના વિકાસ આપતો આજનો આ ગરિમામય અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના વેપાર ઉદ્યોગને વૈશ્વિક મંચ આપવા વાયબ્રન્ટ સમિટ 2003થી આયોજન કરેલું છે. બે દાયકાની જ્વલન સફળતા સાથે 2024ના જાન્યુઆરીમાં અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાવાની છે. અમૃતકાળમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત ઉન્નત ગુજરાતના ધ્યેયને આ સમિટ પાર પાડશે. આજે સુરતને મળેલી બે વિકાસ ભેટ આ ધ્યેય પાર પાડવામાં મહત્વનું યોગદાન આપશે એવો વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.